ગુજરાત જ જતા હતા, ખાનદેશ જતા હતો પણ, તો એ પરિવેશ એમણે આપણી સામે અદૃશ્ય કરી આપ્યો. હું આ સાથે આપણા બીજા વક્તા છે ડૉક્ટર શ્રી રાજેશ પંડ્યા, એમને અહીં ઇન્વાઇટ કરું છું. આજે બેઠક છે એનું શિક્ષક સિતાંશુભાઈ આવું પસંદ કર્યું છે, પ્રેમાનંદનો વ્યાપક સંદર્ભ. એટલે એ સંદર્ભમાં પ્રેમાનંદને આ ત્રણ વક્તાઓ છે તપાસવાના છે. રાજેશ પંડ્યા છે આપણા યુવાન કવિ છે અને અગ્રગણ્ય કવિ આપણે ગણી શકીએ. એનો પહેલો કાવ્ય સંગ્રહ છે એ પૃથ્વીના છેડે સાહિત્ય અકાદમી દિલ્હીએ પબ્લિશ કરેલો. એમના પછી પણ નિમિત્ત અને બીજા પુસ્તકો છે. સુવર્ણમૃગ એમનું દીર્ઘ કાવ્ય છે. એમનો PhD જે છે મહાભારત ઉપર છે, એટલે અને મધ્યકાલીન સાહિત્યમાં એમને પૂરો રસ છે. એટલે હું વધારે કંઈ સમય ન લેતા એમને સીધા ઇન્વાઇટ કરું છું કે તેઓ એમનું વ્યાખ્યાન આપે. એમનો વિષય છે સુદામા ચરિત્ર. સુદામા ચરિત્ર પ્રેમાનંદનું અને તેમના પુરોગામીઓનું. જેમની વચ્ચેથી હું ઊભા થઈને આવ્યો તે બે પ્રિય કવિ ચંદ્રકાંત શેઠ અને સીતાંશુ યશચંદ્ર, અને જે મારી આ બાજુ નજીક છે એ બે પ્રિય મિત્ર હેમંત અને અભય. સામે બેઠેલા દુશ્મન અને તમે વિલંબન વિલંબન મારું વિલંબન હતું. પહેલા મંગળાચરણ. શ્રી ગુરુદેવ ને ગણપતિ, સમરૂ અંબા ને સરસ્વતી, પ્રબળ ગતિ વિમળ મતિ અતિ પામીએ રે. સુદામા ચરિત્ર નો આરંભ પ્રેમાનંદ આ પંક્તિ થી કરે છે, પણ બીજી પંક્તિના થોડાક શબ્દો હું બદલાવીને રજૂ કરું આ રીતે. કળાકાળ હૃદયમાં રાખું, પ્રેમાનંદે લખ્યું રમારમણ હૃદયમાં રાખું. કળાકાળ હૃદયમાં રાખું, પ્રેમાનંદ લખે ભક્તિ રસ ચાખું. કળાકાળ હૃદયમાં રાખું જીવન રસ ચાખું, જે ચાખ્યો ભાવક સ્વામીએ દે. મધ્યકાલીન સુદામા ચરિત્રોમાં દાખલ થવાની આપણી ગતિ પ્રબળ બને, ભૂતકાળને વર્તમાન સંદર્ભમાં સમજવાની મતિ વિમળ બને એવા મંગલાચરણ પછી હવે પૂર્વ છાયો. આપણા જૂના આખ્યાનો હતા, કડવા બદ્ધ નહોતા, એ પહેલા સળંગ બંધના જે આખ્યાનો હતા એમાં પૂર્વ છાયો આવતો. સુદામાની કથા ભાગવતમાં આવે છે. ભાગવતની કૃષ્ણ કથાઓ ને મહાભારતની જુદી જુદી કથાઓ, સુદવત્સ જેવી લોકકથાઓ ગુજરાતમાં ઠેક ઠેકાણે કહેવાતી ને લોકોના ટોળે ટોળા સાંભળવા જતા, એમ 13મી સદીની કૃતિ સંદેશક રાસકમાં અબ્દુર રહેમાને નોંધ્યું છે. આના પરથી આપણે ધારણા કરી શકીએ કે આખ્યાનની રચના થવા લાગી લિખિત રૂપમાં એ પહેલાથી કંઠ પરંપરામાં પૌરાણિક કથાઓ પ્રચલિત હશે, કથા કથન થતું હશે, પછી એના લિખિત રૂપાંતરો થવા લાગ્યા હશે, ને પ્રેમાનંદ સુધીમાં તો રજૂઆતના કળા સ્વરૂપ તરીકે આખ્યાનની અનેક શક્યતા વિકસી હશે. પ્રેમાનંદ પોતે પણ એક આખ્યાનની વારંવાર પ્રસ્તુતિ કરતા, પ્રસ્તુતિ પ્રસ્તુતિએ એના રસસ્થાનો ખીલવતા જતા હશે, ને એમ એનો આખરી પાઠ તૈયાર થતો હશે લીલા નાટ્ય જેમ, ઇમ્પ્રોવાઇઝેશન. કથનાત્મક કવિતાના બીજા જે જુદા જુદા સ્વરૂપો છે એ સ્વરૂપોની જેમ આખ્યાનની પણ એક વિશેષતા એ છે કે એમાં એકને એક કથાનક પર અનેક કવિઓએ રચના કરી હોય. પ્રેમાનંદે જેટ જેટલા આખ્યાનો લખ્યા છે એમાંના ઘણા ખરા એમના પુરોગામીઓ અને અનુગામી કવિઓએ પણ લખ્યા છે. આ પાવડી રીતે પોતપોતાની ચાલે, એથી એકને એક વિષયની અનેક કૃતિઓ મધ્યકાળમાં મળી. માત્ર સુદામા ચરિત્રની લગભગ 25 રચનાઓ ગુજરાતીમાં હોવાનું અનુમાન થયું છે. મંજુલાલ મજમુદારે પ્રેમાનંદનું સુદામા ચરિત્ર અને બીજા 8 કવિઓનું સુદામા ચરિત્ર એનું એક સંપાદન લગભગ 101 વર્ષ પહેલા 1922માં એ પ્રગટ કર્યું. એમાં એક તો 1709માં લખાયેલો ભાગવતની કથાનો ગદ્ય સંક્ષેપ છે,
જે મધ્યકાલીન ગુજરાતી ગદ્યના નમૂના તરીકે આજે જોવા જેવો છે. બાકીની જે સાત પદ્ય રચનાઓ છે એમાં નરસિંહ, સોમ, ભાલણ અને ભીમ પ્રેમાનંદના પુરોગામી છે, જ્યારે જગન્નાથ, સુંદર અને મોતીરામ એ અનુગામી કવિઓ છે. પુરોગામીઓના આદર માટે ઇદમ કવિભ્ય પૂર્વેભ્યો નમો વાત પ્રશાસમહે એમ કહીને બહુભૂતિ નમસ્કાર કરે છે, તેમ પ્રેમાનંદ પણ પુરોગામીઓનો ઋણ સ્વીકાર કરતા લખે છે. પૂર્વે જે જે કવિજન વૈષ્ણવે કયા ચરિત્ર મહાનજી, તે સગળાનો જોડ કરીને બાંધુ શુભાખ્યાનજી. પણ આવી જોડ કરવામાં પ્રેમાનંદ અજોડ છે. એમનું સુદામા ચરિત્ર બીજા કવિઓના સુદામા ચરિત્ર સાથે સરખાવી જોઈએ તો તરત ખબર પડે એમની આ અજબ અજોડ આવડતની. તો અહીંયા પ્રેમાનંદનું સુદામા ચરિત્ર અને પુરોગામીઓના સુદામા ચરિત્રની થોડીક સરખામણી શરૂઆતમાં કરીએ. સૌ પહેલા આપણી જે પ્રણાલિકા છે આદિકવિ કહેવાની, એ પ્રમાણે નરસિંહના સુદામા ચરિત્રની. નરસિંહ પદકવિ છે એટલે સુદામાની કથા પણ પદમાં લખી છે. એની પદમાળા સુદામાના કેદારા તરીકે ઓળખાય છે. જદુપતિ નાથ છે મિત્ર તમતણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે, એવી સુદામા પત્નીની ઉક્તિથી એનો આરંભ થાય છે. નરસિંહની પદમાલાના ઘણા રસસ્થાનો પ્રેમાનંદે ઓળખ્યા છે અને ખીલ્યા છે. છઠ્ઠા પદના મિત્ર સંવાદ વખતે આવતી વિસરી ગયું રે કે વીરતને સાંભળે સાંદીપની ગોરની અવળવાણી અચળવાણી, એ પંક્તિ પરથી જ પ્રેમાનંદને કદાચ તને સાંભળે રે મને કેમ વિસરે રે એવા ધ્રુવખંડની યોજના કરવાનું સૂજ્યું હશે. જો કે ભાગવતમાં નાણાવટી સાહેબ કશ્ચિત ગુરુકુલે વાસમ બ્રહ્મન સ્મરસી નવ યત એમ કરીને પેલું સ્મરણ કરવાની વાત ત્યાં આવે છે અનુષ્ઠુપમાં. સોમ નામના જે કવિ છે બીજા, તે લગભગ નરસિંહના સમકાલીન કવિ છે. એણે 71 કડીનું એક જે કાવ્ય લખ્યું છે તે સુદામા સાર. પણ સાર એટલે તારણ નહીં હેમંત, તમે શબ્દ મૂળમાં વાત કરો છો. સાર એટલે સાર, સહાય, સાય, સાર સંભાળ એવું જોડકું અને સારવાર એવા શબ્દોમાં હજી આ સાર શબ્દ ટકી રહ્યો છે. આ કૃતિની ભાષા ઘણી જૂની છે, એમ ચોપાઈની ચાલ પણ ઘણી જૂની છે. આ જૂની ઢબ શબ્દને લીધે સોમનું સુદામા સાર ઘણું અસરકારક લાગે છે. ત્રીજા કવિ છે ભાલણ, એમણે દશમ સ્કંદ લખ્યો પણ પદ્માલા રૂપે લખ્યો. એના 459 થી 468 સુધીના જે 10 પદો છે તે ભાલણનું સુદામા ચરિત્ર. નરસિંહના પદો એક જ છંદમાં છે ઝૂલણામાં, પણ ભાલણમાં આપણને વિવિધ દેશીઓ મળે. ભાલણની બીજી વિશેષતા છે કે ભાગવતની કથાની સાથે સાથે લોક સમાજમાં જે સુદામાની કથા પ્રચલિત છે એના કેટલાક ઘટકો એ સ્વીકારી લે છે. વનમાં કાષ્ટ લેવા ગયા હતા અને ત્યારે સુદામાએ છાનામાના ખાઈ લીધું, એ કથા સૌથી પહેલા ગુજરાતીમાં આપણને ભારણ આપે છે, એની કૃતિમાં આપે છે. પ્રેમાનંદના એક બીજા સમકાલીન કવિ છે મરાઠીના વામન પંડિત કરીને, એમણે પણ આ કથા એના આખ્યાનમાં સરસ રીતે મૂકી છે. એટલે આપણે અહીંયા પણ ફરી એવી ધારણા કરી શકીએ કે આ લોકકથા આ પ્રકારની સુદામા એ ગુજરાત સિવાયના બીજા પ્રદેશોમાં પણ પ્રચલિત હશે. ભાલણના શિષ્ય કહેવાય છે એવા ભીમ નામના કવિ, એણે જે હરિલીલા ષોડશ કલા લખ્યું એમાં 13મી અને 14મી કળામાં સુદામાની કથા આવે છે, લગભગ 20 કડીઓમાં ચોપાઈ છંદમાં. એમાં સુદામાની દરિદ્રતા અને કૃષ્ણ સાથેનો મિત્ર સંવાદ એનો માત્ર ઉલ્લેખ જ આવે, એક એક ચરણમાં, ચોપાઈના એક એક ચરણમાં જ આવી જાય. એટલે આપણને એમ લાગે કે આ કથા કેટલી સાદી અને કેટલી ટૂંકી સંક્ષિપ્ત છે, પણ એમાં કેટલાક નવા ચમકારા પણ છે. તેહને રામ કૃષ્ણ બેહુ મિત્ર, માત્ર આપણે તો કૃષ્ણને સુદામાના મિત્ર માનીએ છીએ પણ આ કવિ એ બંનેને એ મિત્ર કહે છે. અને દીન કુચેલ હું વર્જિત ભાવી, તો આ કુચેલ શબ્દ ભાગવતમાં કુચિલ ફાટેલા અને મેલા ઘેલા વસ્ત્ર વાળો, અને એને કારણે પછી દક્ષિણના પ્રદેશોમાં તો મહારાષ્ટ્રથી જેમ નીચે જઈએ તેમ તેમ
સુધામાની કથા એ કુટિલ આખ્યાન તરીકે અતિ પ્રખ્યાત બની છે. હવે આજે છેલ્લા કવિ મેં ભીમની વાત કરી એની રચના છે 1485 ની, અને પ્રેમાનંદનું જે સુદામા ચરિત્ર છે એ 1682 ની, એટલે લગભગ 200 વર્ષ બેની વચ્ચેનો ગાળો છે. એમાં કોઈ સુદામા ચરિત્ર નોંધાયું નથી આપણા મધ્યકાલીન ઇતિહાસમાં કે કોશમાં. પણ નાગર અને વિષ્ણુદાસે સુદામા ચરિત્ર લખ્યા છે એવી ધારણા કરવામાં આવે છે, પણ એની કૃતિઓ મળતી નથી. કોઈ કુંવરદાસ નામના એક બીજા કવિએ 10 કડવાનું સુદામાપુરી કાવ્ય લખ્યું છે, એનો ઉલ્લેખ છે. લૌકિક પરંપરામાં સુદામાના ચંદ્રાવાળા મળે છે અને એની તિથિઓ મળે છે. ચારણી પરંપરામાં પણ વિપ્ર વણાવળ જેવી રચના પાછળથી મળે છે, એની એક જૂની પરંપરા હશે એવું અનુમાન કરી શકીએ આપણે. આ બધા જ મધ્યકાલીન ગુજરાતી સુદામા ચરિત્રો ને ભાગવતની સુદામા કથામાં ત્રણ બાબતો આપણને સમાન દેખાય છે. પહેલી એ સુદામા અને સુદામા પત્નીનો સંવાદ, બીજું દ્વારિકા ગમન અને કૃષ્ણ મિલન, ત્રીજું સુદામાનું સ્વગૃહે પુનરાગમન અને કૃષ્ણ કૃપાનું દર્શન. આ ત્રણ ઘટકો લગભગ બધા જ કથામાં મળે આપણને. આને આપણે સુદામાની કથાના મૂળભૂત ત્રણ એકમો કહી શકીએ, અને આ ત્રણેય એકમ આરંભ, મધ્ય અને અંતની કાર્ય એકતા સાથે જોડાયેલા છે. પણ આ ત્રણેયની સમતુલા બીજા કવિઓ જેટલી જાળવી શકતા નથી એટલી પ્રેમાનંદ જાળવે છે. એટલે જ પ્રેમાનંદનું સુદામા ચરિત્ર બીજા બધા કવિઓના સુદામા ચરિત્ર કરતા વધારે સુબદ્ધ સુઘટ્ટ છે. ઉમાશંકર જોશીએ તો એને સંઘેડા અવતાર કાવ્ય એમ પણ કીધું છે. બીજા કવિઓના જે સુદામા ચરિત્ર છે તે કાં તો ભક્તિ કાવ્યો છે અથવા તો કથા કાવ્યો છે, પણ પ્રેમાનંદનું સુદામા ચરિત્ર એ ભક્તિ કાવ્ય છે એથી વધુ વ્યક્તિ કાવ્ય છે. કાવ્ય છે એથી વધુ આખ્યાન છે, એટલે કે પ્રત્યક્ષ પ્રસ્તુતિ કળાની કૃતિ છે. બીજા બધા આખ્યાનકારો કરતા પ્રેમાનંદ એ રીતે વિલક્ષણ આખ્યાનકાર છે, ને એમાં કવિતા પદે પદે કથા સાથે તાલ મિલાવતી ચાલે છે. પ્રેમાનંદ કાવ્ય કળાનો ઉસ્તાદ છે અને કથન કળાનો પણ ઉસ્તાદ છે, એમાં નાટ્યાત્મકતા પણ ભરપૂર છે. તો આમ ત્રણેય બાબત, કાવ્યાત્મકતા, કથનાત્મકતા અને નાટ્યાત્મકતા, એ ત્રણેય ઉપર એનું જે પ્રભુત્વ છે એને કારણે જ પેલું આપણે શબ્દ પ્રયોજનની માટે આખ્યાન શિરોમણી. સુદામાની કથા તો બહુ નાની છે, 3-4 વાક્યોમાં કહી શકાય એવી છે કે સુદામા દરિદ્ર છે, પત્નીના કહેવાથી એ દ્વારકા જાય છે, પાછો આવીને જુએ છે તો એનું દારિદ્ર દૂર થયું છે. તો આ 4 વાક્યોની કથા પ્રેમાનંદે 14 ગણવાના આખ્યાનમાં, આખ્યાન કવિતામાં એ વિસ્તારી છે, અને એની શું શું ખૂબીઓ છે એ જાણવા માટે સુદામા ચરિત્રની કથા સંરચના તપાસ કરી. અહીંયા મેં વિસ્તારથી એની કથા સંરચનાની વાત કરી છે, પણ એ બીજા કોઈ વ્યાખ્યાનમાં ઉમેરી દઈશું. અત્યારે બીજી એક વાત મારે જે મહત્વની કરવી છે તે કે આ પ્રકારની જે સુદામા ચરિત્ર પ્રેમાનંદનું છે, જે આવી વિલક્ષણ કથા સંરચના એને ઊભી કરેલી છે, તો એનું ન્યુક્લિયસ શું છે, એનું કેન્દ્ર કયું છે? અને એ કેન્દ્ર આપણે જે 4 કવિઓ આગળ જોયા હતા એના પુરોગામી, એના સુદામા ચરિત્ર કરતા કઈ રીતે જુદું છે? તો પહેલા ભાગવતના સુદામા ચરિત્રની વાત કરીએ કે ભાગવતમાં સુદામાની જે કથા આવે છે તે બ્રાહ્મણ ભક્તિના ઉદાહરણ રૂપે આવે છે. ઈશ્વરને બ્રાહ્મણો કેટલા પ્રિય છે એને શરૂઆતના જ 2 અનુષ્ટુપમાં 80માં અધ્યાયમાં દશમ સ્કંદમાં આવે કે ઈશ્વરની બ્રાહ્મણ ભક્તિ આ સુદામાની કથા દ્વારા જાણો. એટલે ત્યાં સુદામાની કથાનું કેન્દ્ર છે બ્રાહ્મણ મહિમા. નરસિંહમાં સુદામાની કથા એ ઈશ્વરની બ્રાહ્મણ ભક્તિને બદલે ઈશ્વરની ભક્તિનું રૂપ લે છે, ને એમ બ્રાહ્મણ મહિમાને સ્થાને ભક્ત મહિમા એ કેન્દ્ર બને છે. એમાં મૈત્રી સંબંધ પણ ઠીક ઠીક ઉઠાવ મેળવે છે, એટલે આપણે એને સખ્ય ભક્તિ એનું કેન્દ્ર છે એમ પણ કહી શકીએ. નરસિંહના સમકાલીન સોમ છે એના સુદામા સારમાં બ્રાહ્મણ મહિમા નથી, ભક્તિ મહિમા નથી, મિત્ર મહિમા નથી, પણ વિત્ત મહિમા એનું કેન્દ્ર બિંદુ બને છે. એમાં ચોપાઈની 6 કડીઓ વિત્ત વિત્તથી શરૂ થતી હોય એવી આપણને મળે, 24 જેટલી પંક્તિઓ, અને પછી વારે વારે વિત્ત
નું વર્ણન આવ્યા કરે, શામળમાં જેમ છપ્પાઓ આવતા હતા એ રીતે. બીજા જે બે કવિઓ છે ભારણ અને ભીમ, એ સ્વતંત્ર રીતે સુદામા ચરિત્ર નથી લખતા, પણ દશમ સ્કંદ અને હરિલીલાના અંશ રૂપે લખે છે, એટલે ભાગવતને અનુસરે છે. ભીમ તો સાદી જ કથા માત્ર આપે છે અત્યંત ટૂંકમાં, પણ ભારણ જે છે તે પેલી લોક પરંપરાને સાંકળી લે છે, દેશીઓની વિવિધતાને સાંકળી લે છે. એમાં બે ત્રણ વખત અન્નને લગતા ઉલ્લેખો આવે છે, એ બધું જ સુદામા માટે પ્રેરણા બને છે. તેમ છતાં સુદામા પોતે પોતાની કૃતિ માટે એક જે કેન્દ્ર ઉભું કરે છે તે નવેસરથી ઉભું કરે છે. પ્રેમાનંદ ચરિત્ર જે સુદામાએ ચરિત્ર પ્રેમાનંદે લખ્યું, એમાં જે કેન્દ્ર છે તે અન્ન મહિમા છે, અન્ન કેન્દ્ર છે. પ્રેમાનંદ પહેલા કરવાથી જ એ લક્ષ્ય આપણને દેખાડે. સુદામો શામ સંકર્ષણ અન્ન ભિક્ષા માગી લાવે, એકઠા બેસી અશન કરે તે ભૂધરને મન ભાવે. છઠ્ઠી જ કડી આવ્યા, અન્ન ભિક્ષા અશન ભૂધર. ભૂધર એટલે ભૂમિને ધારણ કરનાર કશ્યપ અવતાર, એનો સંકેત તો ખરો, પણ સાથે સાથે ભૂમિ પર વસનારા પ્રાણી માત્રને ધારણ કરનારો જે છે, એની ચિંતા કરનારો જે છે તે ભૂધર. તો આ પોષણનો પ્રશ્ન, પ્રાણી માત્રના પોષણનો પ્રશ્ન અને મનુષ્યના પોષણનો પ્રશ્ન, એ સુદામા ચરિત્રનો એક કેન્દ્રીય પ્રશ્ન પહેલા જ ઉલ્લેખમાં છઠ્ઠી કડીથી એ કરે, ભૂધર એવા પર્યાયથી કૃષ્ણ. પહેલા કડવાની જે છેલ્લી કડીઓ છે એ પણ એક ધ્યાન અને એક કાન સાંભળવા જોગ છે. દશ બાળક થયા સુદામાને, દુઃખ દરિદ્રે ભર્યા, શીતળાએ અમી છાંટો નાખ્યો, થોડે અન્ન ઉછર્યા. અજાચક વ્રત પાળે સુદામો, હરિ વિના હાથ ન ઓળે, આવી મળ્યું તો અશન કરે, નહી તો ભૂખ્યા સાથરે કોડે. પહેલા દુઃખ દારિદ્ર્ય ભર્યા, પછી થોડે અન્ન ઉછર્યા, અને તરત જ અજાચક વ્રત પાળે સુદામો. તો આ જે વિકસતી જતી કવિતા છે એના ઉપર આપણું લક્ષ્ય જવું જોઈએ. સુદામો અજાચક વ્રત પાળે છે એટલે હરિ વિના હાથ ન ઓળે એ ખરું, પણ એ હરિ જો મિત્ર હોય તો માગી જ ન શકાય, કેમ કે મિત્ર આગળ માન મૂકી જાચતા જીવ જાય. એ મિત્ર પાછો રાજા હોય તો રાજા કને જાચવાના શા પરિણામ આવે તે આપણને મહાભારત દેખાડે છે, દ્રુપદ અને દ્રોણની કથા કહીને. ને આમે ઈશ્વર હોય કે મનુષ્ય, રાજા હોય કે પ્રધાન, કોઈની પાસે માગનારની શી દશા થાય છે તે પ્રેમાનંદે જોડવા પાણી, દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ, એ ચિહ્ન છે જાચક તણા, માગ્યા પે રૂડું મરણ. એ કડીમાં જણાવ્યું, એટલે ભૂખના દુઃખને દૂર કરવા માટે માણસમાંથી જો માગણ બની જવાય તો શું, એ ભયે સુદામો સતત અચકાય છે એના જીવનમાં, અને પ્રેમાનંદે એની જે જીવન કથા લખી છે એમાં પણ. તો પછી એક જ ઉપાય છે, ભૂખ્યા સાથરે પોઢવું. પણ ભૂખ્યા પેટે પોઢવાનો એ સંતોષ આણે ને, અસંતોષ નથી સુદામાને. પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઈચ્છે ઘર સૂત્ર. ઘર સંસાર જે રીતે બીજા મનુષ્યો ચલાવે છે તેમ સુદામો ચલાવવા માંગતો નથી. સંસારમાં હોવા છતાંય મન જેનું સંન્યાસી એવો આ વ્યક્તિ છે. તે સુદામાના ચરિત્ર દ્વારા પ્રેમાનંદ અને લગભગ આપણી પરંપરામાં બધા જે આવે છે તે એને ભારતની એક જીવન શૈલી એનો નિર્દેશ કર્યો છે. પ્રાચીન કાળમાં અને મધ્યકાળમાં અને હજી ક્યાંક કેટલા થોડા માણસો એવા છે કે જે આવું અકિંચન જીવન જીવતા હોય સમજદારી સાથે, પ્રતીતિ સાથે, જેને જીવનના કશાય સુખોપભોગની લાલસા ન હોય. સુદામો એવી વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે સુદામાના પાત્રને પેલું કહેલું છે દયનીય એવું મને નથી લાગતું, એ તો એના એના શ્રોતાના રંજનનો એક ભાગ છે, પણ એ ક્યારેય આપણા ગામડા ગામનો મેરું ઘેરું ધોતિયું પહેરીને મોંમાં તમાકુ ભરીને આડંબરાય વિદમય ધતિંગાય ધીમહી એમ કહીને એવા શ્લોક બોલીને કર્મકાંડ કરનારો બ્રાહ્મણ નથી. એ જ્ઞાની છે, એણે ધનોપાર્જનને બદલે જ્ઞાનોપાર્જનનો માર્ગ પસંદ કર્યો છે.
એટલે દરિદ્રતા પણ એ સ્વીકારે છે અને એની પત્નીને પણ શીખ આપે છે સંતોષ અમૃત ચાખીએ. પહેલા કડવાને અંત સાથે સુદામા ચરિત્રના છેલ્લા કડવાની આ કડી જોડવા જેવી છે. યદ્યપિ વૈભવ ઇન્દ્રનો પણ ઋષિ રહે છે ઉદાસ, વિજોગ રાખે ભોગનો થઈ ગૃહસ્થ પાળે સંન્યાસ. વૈભવની પ્રાપ્તિ પછી સુદામો એ જ છે જે પહેલા હતો. ઇન્દ્રના વૈભવ વચ્ચે એવો જ છે જેવો એ દરિદ્રતા વચ્ચે હતો. આમ ધન હોય કે ધનનો અભાવ હોય, બંને સ્થિતિમાં વ્યક્તિમાં કશો ફેર પડતો નથી. સુદામામાં સુદામો એવો નિષ્પૃહી છે, અનાસક્ત છે. એ અનાસક્ત યોગ એ જ એનો જીવન યોગ છે. પ્રેમાનંદના સુદામાની આ જીવન કથા છે. એ સુખમાં છકી જતો નથી કે દુઃખમાં ડગી જતો નથી. દુઃખેશ્વ ઉદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધૈર્ય મુનિ ઉચ્યતે. એ ગીતા સંદેશ સુદામાના પાત્ર દ્વારા એના આખ્યાનની કથા રચીને પ્રેમાનંદ આપે છે. એ અર્થમાં આ સુદામાની આખ્યાન ગીતા છે. પ્રેમાનંદના સુદામા ચરિત્રમાં દરિદ્રતાની અને દરિદ્રતા વિશે અન્નની વારંવાર વાત આવ્યા કરે, ઉલ્લેખ થયા કરે. જેમ કોઈ ગાયક સા પર આવે તેમ પ્રેમાનંદના સુદામા ચરિત્રનો સા છે અન્ન. અન્ન, અન્નની અછત જે કૃતિમાં પહેલેથી છેલ્લે સુધી તીવ્ર તીવ્રતર તીવ્રતમ બનતી જાય. મંદ્ર સપ્તક થી તાર સપ્તક સુધી પહોંચે એના થોડા તરુણ સ્વર ઉદાહરણ રૂપે. પેલું ઉદાહરણ, જેમ તેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. ઘણા દિવસ દુઃખ દૂરનું, ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું, પછી પૂરમાં અન્ન જડતું રહ્યું. બાળક ભૂખ્યા કરે રુદન, નગરમાં નથી મળતું અન્ન. ન મળે કંદ કે મૂળ ફળ, બે દિવસ થયા લઈ રહી જળ. ભૂખ્યા બાળક જુએ માનું મુખ, સ્ત્રી કહે સ્વામીને દુઃખ. તો આ બાળકડાની ભૂખનું દુઃખ કેવું હોય, માં માટે તો હૈયા ફાટે એવું હોય, એનું આલેખન પ્રેમાનંદ પછીના એક કવિએ કર્યું છે, રણાવટી સાહેબ. વીણ વિયાળુ રાત, વાત કહી શેમ કરાવું. આ સુદામાના ભૂખ્યા બાળકોને એની પત્ની સુવડાવે છે, એની માં સુવડાવે છે, જગન્નાથના સુદામામાં છે. વીણ વિયાળુ રાત, વાત કહી શેન કરાવું. ખાવાનું નહીં, વાર્તા કહીને પોઢાડે છે. વીણ વિયાળુ રાત, વાત કહી શેન કરાવું. પિતા લાવશે પ્રાત, મોદકા તુજ ખબરાવું. ઉઠે ઊંઘમાં જાગી જાય ભૂખથી, ઉઠે તવ આઢો કરે, આઈ મોદી કાપ, આઈ મોદી કાપ. એ દુઃખ દાધી દુબલી, હું શેન ખાધી સાપ. પ્રેમાનંદે લખ્યું, આવી મળે તો અશન કરે, નહીં તો ભૂખ્યા સાથરે પોઢે. એ પંક્તિને આ જગન્નાથ કેવી ધાર કાઢે છે અને અણિયાળી બનાવે છે. પણ આ અનુગામીના પુરોગામી પ્રેમાનંદ છે, એટલે એ કંઈક આજાજા એવા નથી. એણે તો એક રૂઢિપ્રયોગ પકડ્યો, જેવો ઉગે તેવો હાથમે, અને એના અર્થના મિજાગરા અંદર તરફ વાળી નાખ્યા આખા રૂઢિપ્રયોગમાં. તો ક્યારેક એ પરંપરાગત ઉપમાન દ્વારા પણ ધારી અસર ઉપજાવી જાય. આગળ આવ્યું હતું કે બે દિવસ થયા લઈ રહે જળ, માત્ર પાણી પીને બે દિવસ કાઢ્યા, પણ હવે જેમ જળ વીણ વાડી ઝાડવા, તેમ અન્ન વીણ બાળક પાડવા. પણ ના, આ હજી પરાકાષ્ઠા નથી. એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી રે. એ કાવ્યખંડ જોઈએ તો ખબર પડે કે જીવે અન્ને આપું જગત, એના દૃષ્ટાંતો જે આપે છે સુદામા પત્ની. પ્રેમાનંદની ઘેલી સુંદરી જે એનો ઉલ્લેખ કરીને કહે છે તે કે શિવે અન્નપૂર્ણા, સૂર્યે અક્ષય પાત્ર, સપ્તર્ષિએ કામધેનુ, દેવગણે કલ્પતરુ, એમ સર્વ કોઈ અન્નની સોય કરી લે છે. પણ પ્રેમાનંદ હજી વાતને વળ ચડાવતો જાય, હજી કંઈ બાકી છે. અને શું બાકી છે કે જે આખ્યાનમાં ક્યારેય નથી બોલતા, અને એ બાળકો જ્યારે બોલે છે, સુદામાનો પગ માંડમાંડ ઉપડ્યો છે દ્વારકા જવા, એ વખતે એની ખમીસની ચાળ અથવા મેલા ધોતિયાનો છેડો પકડીને જે બોલે છે, પિતાજી એવું લાવજો જેણે જાય આપણી ભૂખ.
અને એ સુધારો પાછો આવે દ્વારકામાં તો ક્ષુધારૂપી નારીએ વર્યો. અને પેલી ચણા ખાઈ જવાની વાત એ સ્મરણમાં કરવી. આ બધા જન્મના ઉલ્લેખો વારંવાર પ્રેમાનંદ કરે. વારંવાર અન્ન ફરતે મિંડ લઈ લઈ કરુણાસુર ઘૂંટે, ઘૂંટી ઘૂંટી ને ઘેરી અસર ઉભી કરે. આખ્યાનિયા અન્ન સમસ્યા આપણા આજના સમયમાં વર્તમાનમાં એટલી જ વિકટ છે. અભરે ભર્યા અન્ન ભંડારો હોવા છતાં માણસના મોઢા સુધી અન્નનો કોળિયો પહોંચતો નથી. એવી પરિસ્થિતિમાં આ આખ્યાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણા વર્તમાનમાં મધ્યકાળના સુદામા ચરિત્રની પ્રસ્તુતતા જરાય ઓછી થઈ નથી. હજી આપણે આ આખ્યાનને ખોટું નથી પાડી શક્યા. એટલું જ નહીં, આ આખ્યાન લખનારો જે કવિ છે પ્રેમાનંદ, એના જીવનની પણ આ હકીકત છે. એણે દરિદ્રતામાં કેટલા દિવસો પસાર કર્યા હશે, ને જ્યારે પૂરમાં અન્ન જડતું રહ્યું ત્યારે આખ્યાનોની કથા કરવા ગુજરાતના સીમાડાઓ લાંઘીને પડોશી રાજ્યમાં જવું પડ્યું, ને કવિએ લખવું પડ્યું ઉદર નિમિત્તે સુરત સહેલું ગામ નંદરબાર. તો આ આખો મામલો ઉદરનો જ મામલો છે સાહેબો. પાપી પેટકા સવાલની બાબતમાં સુદામા અને પ્રેમાનંદ બે જાત ભાઈ છે. કવિના જીવનની અન્ન કટોકટી અને પાત્રના જીવનની અન્ન કટોકટી બે એક બની જાય છે. જોકે સુદામો ધર્મ શ્રદ્ધાને આશ્રયે આ કટોકટીનો મુકાબલો કરી શક્યો. હવે આ છેલ્લો ખંડ, સુદામો ધર્મ શ્રદ્ધાને આશ્રયે કટોકટીનો સામનો કરી શકે છે, એની સામે મોરચો માંડી શકે છે. પ્રેમાનંદ કળા કર્મને માધ્યમે જીવન યાપન કરી શક્યા, પણ આપણી પાસે તો આંગળી મૂકી શકાય એવો કોઈ નક્કર આધાર નથી. ત્યારે આ ક્યારે આ વૈશ્વિકીકરણનો જમાનો વાયરો ફૂંકાય છે ત્યારે આ વૈશ્વિકીકરણના જમાનાના ક્યાં આપણે આધાર શોધીશું? જ્યાં પ્રેમાનંદ જેવાએ જેની માવજત કરી છે એવી પ્રાદેશિક સંસ્કૃતિઓ બધી એક સામટી ભૂસાઈ રહી છે ત્યાં ત્યાં સુદામા ચરિત્રનું એકાંત વાચન પણ શક્ય છે જરીકે? એ એક પ્રશ્ન છે. પણ અત્યારે આ પ્રશ્નને લટકતો રાખીએ ને અંતે શ્રુતિ ફળ એટલે કે ફળ શ્રુતિ ચાખીએ. ગાય આરંભમાં મંગલાચરણ, આખ્યાનની જેમ અંતે ફળ શ્રુતિ. ગાય શીખે સુણે સાંભળે મરમ ગ્રહી લે મન, ગાય શીખે સુણે સાંભળે મરમ ગ્રહી લે મન, ધન નર નાર ગુજરાત ના કહે કર જોડી કવિજન. સુદામા છે મને તો એવું લાગે છે કે ત્યારે એક સેલ્સમેન હતા અને ચોખાનો વેપાર કરવા માટે કૃષ્ણ પાસે ગયેલા. અને કારણ કે પછી એને થોડાક સંદર્ભો શોધી કાઢેલા કે ત્યારે સૌરાષ્ટ્રમાં ચોખાનું ખૂબ વાવેતર થતું અને ચોખા ખૂબ પુષ્કળ પ્રમાણમાં થતા. અને કૃષ્ણને કદાચ ત્યારે પ્રશ્નો હશે કે કેવી રીતે દ્વારકાના બેટમાં અન્ન છે એ લાવે. અને એટલે સુદામા ગયા, ત્યાં ખૂબ વેપાર કર્યો અને પાછા આવ્યા એટલે હવેલીઓ થઈ. આ માની શકાય એવો તર્ક એમનો છે, પણ એમાં ઊંડું ઉતરવું પડે કે કેવું છે ને શું છે. તો બહુ સરસ. આપણા ત્રીજા વક્તા છે અભય દોશી, એ મોહમયી મુંબઈ નગરીથી આવે છે. કદાચ પ્રેમાનંદના સમયમાં તો એ નગરી નહોતી, એ પછી આવે છે. યસ, મધ્યકાલીન જૈન સાહિત્ય એમનો ખાસ રસનો વિષય છે. અને એમનો તાજેતરમાં જે ગ્રંથ જૈન રાસ વિમર્શ એવો એમનો સંપાદિત ગ્રંથ છે આવ્યો છે. જૈન ચોવીસા સ્વરૂપ એમના એ સંશોધનનું કેન્દ્ર છે. એમણે એમના પીએચડીનો થીસિસ પણ એના ઉપર જ અને એમનાથી એમનું પુસ્તક પણ એક પબ્લિશ થયું છે. એ નિષ્ણાત આ વિષયના છે અને એના કરતાં વધારે મને જે માહિતી મળે છે પ્રમાણે ઊંડા માણસ તરીકે એમની છાપ છે. ફાર્બસ વગેરે મેગેઝિનોમાં આપણે એમને વાંચીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર સૌથી સારું એ જાણે છે. અને એમના આજના વ્યાખ્યાનનો વિષય છે નળાખ્યાન, પ્રેમાનંદનું અને તેમના પુરોગામીઓનું. તો હું અભય દોશી એમને વિનંતી કરું કે એમનું વ્યાખ્યાન.
પ્રેમાનંદ પૂર્વેના નડાખાનો ની વાત કરવાની છે. એ નડાખાનો ની સંખ્યા એટલી બધી મોટી છે, નળ કથા ની સંખ્યા એટલી બધી મોટી છે કે એનું જો લિસ્ટ જ માત્ર વાંચવામાં આવે તો પણ અડધો કલાક પૂરો થઈ જાય. અને પછી બધાને જે ભૂખ ની વાત અને અન્ન ની વાત અમારા રાજેશભાઈ એ કરી છે તો બધા મને કહેશે કે તમે હવે વ્યાખ્યાન પૂરું કરો. પણ નળકથાનો મહિમા એવો છે અને નળકથા એટલી બધી રસિક કથા છે કે એને સાંભળતા ભૂખ પણ લોકો ભૂલી જાય. એટલે હું થોડીક નળકથા તમારી સામે પ્રસ્તુત કરવાની એ કરીશ. તો નળકથાનો મહિમા કરતા માણિક્ય દેવસુરી કહે છે કે એકતઃ શકુનઃ સર્વે સુપ્રશાંતઃ ફલપ્રદઃ કાર્યકાલે નલસ્યેકં નામ ગ્રહણ મન્યતઃ. માત્ર એક જ શુકન લેવામાં આવે કોઈ પણ કાર્ય કરવાનું હોય અને તમે કોઈ નળનું નામ લો તો તમારા બધા જ કાર્યો સફળ થાય, તો આવો એ નળકથાનો મહિમા કરે છે. તો આવી આ જે નળકથા છે, નળકથાની બે મુખ્ય પરંપરાઓ છે. બે મુખ્ય પરંપરાની જોડે ત્રીજી પરંપરા છે. તો આપણે એ બે મુખ્ય પરંપરાની વાત કરીએ તો એક આપણી જાણીતી અને પ્રસિદ્ધ એવી મહાભારતથી પ્રેરાયેલી પરંપરા. તો એ મહાભારતની પરંપરાની જોડે જ તરત ધ્યાનમાં આવે છે કે બૃહદ કથામાં પણ નળકથા કહેવામાં આવી છે. બૃહદ કથાની જોડે જ નૈષધીય ચરિત આખું શ્રી હર્ષે નળકથા પર નૈષધીય ચરિત લખ્યું છે. અને એ જ પરંપરામાં આગળ ભાલણ અને નાકર આ બે કવિઓ, વડોદરાનો નાકર અને ભાલણ, પાટણનો ભાલણ, આ કવિઓ પણ નળકથા કહે છે. અને એ પરંપરામાં છેલ્લે આવે છે પ્રેમાનંદ. પણ પ્રેમાનંદને માત્ર આ જ પરંપરાનો લાભ મળ્યો છે એવું નહીં, એ ઉપરાંતની એક બીજી પરંપરા છે. પાંડવ ચરિત્ર, નેમિનાથ ચરિત્ર આ બધામાં પણ નળકથા આવે છે અને એનું મૂળ છે વસુદેવ હિન્દીમાં. ઈસવીસનની છઠ્ઠી સદીમાં ધર્મદાસ ગણીએ જે સંઘદાસ ગણી અને ધર્મદાસ ગણીએ જે વસુદેવ હિન્દી લખી, જે બૃહદ કથાનું રૂપાંતર ગણવામાં આવે છે, એ વસુદેવ હિન્દીની અંદર નળકથા સર્વપ્રથમવાર જૈન સાહિત્યમાં જોવા મળે છે. અને ત્યાં નળકથાનું આખું રૂપ ફરી જાય છે. નળકથામાં જે કેન્દ્રમાં નળ છે અથવા તો કલી અને નળની જીવનની ચમત્કારિક ઘટનાઓ છે એની જ્યાં પર કેન્દ્ર બને છે દમયંતી. દમયંતીનું નામ પણ પલટાઈ જાય છે, દવદંતી એવું નામ મુખ્ય રૂપે જૈન કથામાં મળે છે. દમયંતી અને દવદંતી બંને નામો મળે છે. અને એ દમયંતીના જીવનની અંદર જે અનેક પ્રકારના ઉપસર્ગો આવે છે